એક માતાએ પોતાના જ 4 વર્ષના પુત્રની હત્યા કરવાની હૃદયદ્રાવક ઘટના ગોવા પોલીસ મથકે નોંધાઈ છે. બહુરાષ્ટ્રીય કંપની માટે કામ કરતા એક સ્ટાર્ટઅપના સીઈઓ સૂચના શેઠ પર તેના જ 4 વર્ષના બાળકની હત્યાનો આરોપ છે. 6 જાન્યુઆરીના રોજ સૂચના શેઠે ઉત્તર ગોવાના કેન્ડોલિયમ ખાતે આવેલા એક લક્ઝરી હોટલમાં ચેક ઇન કર્યું હતું અને સોમવારે સવારે એટલે કે 8 તારીખે તેણે ચેકઆઉટ કર્યું, પણ હોટલના સ્ટાફને તેના પર શંકા ગઈ. હોટલનો કર્મચારી જ્યારે તેનો રૂમ સાફ કરવા ગયો હતો ત્યારે તેણે લોહીનો એક ડાઘ જોયો, તેથી હોટલના સ્ટાફે પોલીસને બોલાવી. સૂચના તો આ પહેલાં જ કેબ કરીને બેંગાલુરુ જવા રવાના થઈ ગઈ હતી. પોલીસે કેબ ડ્રાઈવરને ફોન કરીને કહ્યું કે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તેમના સામાનની તપાસ કરાવો. પોલીસે તપાસ કરી તો સૂચનાના સામાનમાંથી તેના પુત્રનો મૃતદેહ મળી આવ્યો. યે ચિત્રદુર્ગ ડિસ્ટ્રિક્ટ મે આઈ મંગલા પોલીસ સ્ટેશન કે જ્યુરિસ્ડિક્શન મે તો કન્સર્ન એસપી સે ભી મેને બાત કી ઓર પીઆઈસ કે બીચ મે ભી બાતચીત હુઆ. ડ્રાઈવર ને ગાડી उस पोलिस स्टेशन में लेके गया. आई मंगला पोलिस स्टेशन चित्रदुर्गा डिस्ट्रिक्ट. आई मंगला पोलिस स्टेशन के स्टाफ से हमने रिक्वेस्ट किया कि एक बार तलाशी ले लो. जब इनके लगेज ओपन करके देखा तो उसमें बच्चे का डेड बॉडी मिला. पुलिस अब सूचना की पूछपरछ करी ने आ केस की बधु तपास करी रही है.